જો આપણે હવે સાતમા વિભાગની વાત કરીએ છીએ કે આધુનિક અર્થકોષ્ટકના વિભાગો, એટલે પછી આ બધા આપણે 17 ઊભા સમૂહ થયા અને 7 આડા આવર્ત થયા ને બધું કર્યું, પણ પાછા એને આ 4 એમ કે આ 4 ભાગમાં વહેંચે છે, એટલે બધાને પાછું 4ના બ્લોક બનાવે છે, એટલે ક્લોક. એટલે બ્લોક કેવી રીતે એનું કે છે કે આ ઘણી વખત જો કે જૂના સમૂહના જે નામ આપ્યા હતા ને એનો ઉપયોગ કરે છે, એટલે આ 1A ને 2A ને 3A ને 4A ને આ બધા છે એ જૂના નામ છે, 3B ને 4B ને બધું. પણ આપણે જે 4 વિભાગ કર્યા આમાં આ પહેલો વિભાગ, એમ કે આ 1 થી 2 સમૂહનો આ પહેલો વિભાગ, આ પછી આ 13 થી 18નો આ બીજો વિભાગ, પછી આ 3 થી 12નો આ ત્રીજો વિભાગ, એટલે ત્રીજો બ્લોક, અને આ અને નીચે જે વધારાનો છે આ જે આવર્ત કોષ નીચે દર્શાવેલ એ ચોથો વિભાગ. એટલે આવી રીતે એને 4 બ્લોક પાડી દીધા છે, એટલે અને પાછા એના નામ આપ્યા. જે પહેલો વિભાગ છે એને એસ વિભાગ કીધો, આ બીજો છે એને પી વિભાગ કીધો, આ ત્રીજો છે એને ડી વિભાગ કીધો, અને ચોથો છે એને એફ વિભાગ, એફ એમ, એટલે એસ પી ડી અને એફ એવા 4 પાછા ભાગલા પડ્યા. અને પછી આ જે એમ કે આ એસ વિભાગમાં કયા કયા સમૂહ આવે છે, એટલે કે ઊભી વાત એ આપણે તમારે તમારા ટેબલમાં વધારે દેખાય છે. જો આમાં એણે એવી રીતે બતાવ્યું છે કે આ 1 થી 2 આ 1A 2A આ ડી વિભાગ છે, અહીંયા આપણે એસ વિભાગને જ બતાવ્યો. પછી પર જાય તો પી વિભાગ, એટલે બસ ખાલી હજુ આ એનો વિભાગને આ છેલ્લે જે છૂટો પાર્ટ નીચે છે એને એફ વિભાગ કહેવાય, આ નીચે ડી સંક્રાંતિ વિભાગ, એટલે વચ્ચેનો છે ડી, આ એફ છે, આ એસ છે, પેલા છેડે પી છે. એટલે આવી રીતે 4 ભાગમાં આખું ટેબલ પાછું વેચી દીધું. અને બસ પછી આપણે એના હવે ભાગલા પડ્યા, પણ એના ગુણધર્મ